अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। आरासुरमा सुंडामा चोटिलामा हरिद्वार चंडीमा आउ सामने से साहेब जगदम्बा आवती थी 9 दिवस जना गरबा हता साहेब अने एवा गवाता था के लोको भान भूली जाता। जगदम्बा रममा आवती थी એનો પાવાગઢ સાક્ષી બોલે હાલો થોડી દેર ઉભા થાવ મારી માતા બહેનો ભાઈઓને જગદંબા જઈ રહી છે। દેવતાઓ જોડાયા 64 જોગણીઓ ઋષિઓ જોડાયા માને ગાતા ગાતા લઈ જાય છે। એ ટાઈમે પહેલું નોરતું હતું આસો સુદ પહેલા નોરતેથી આનો આરંભ થયો અને આપણા ભારતમાં 2 નવરાત્રી ચૈત્ર સુદ અને આસો આસો આપણે મનાવીએ ચૈત્ર સુદ બંગાળના લોકો પંજાબના લોકો મનાવે છે। માતાજી 16 શણગાર સજી સિંહ પર બેઠા છે અને પહેલું જ નંદીના મુખમાંથી શબ્દો નીકળ્યા માતુ કાળીને કલ્યાણી। હાલો આપણો બતાવો થોડી વાર માં એના પિયરે જાય છે ગરબા દાદા ગાતા બધા ગણો લઈને જાય છે। એક તરફ ભાઈઓ એક તરફ માતાઓ ચાર જુગ માં વખાણી ધન્યવાદ।
શંકર ભગવાન ના વિવાહ થવાના છે, શંકર પાર્વતી આવવાના છે હમણાં. હે માય સખી પ્રગતિએ પ્રભુ, ઓ માય સખી પ્રગતિએ પ્રભુ, મને પિંડી સમણા નિરાય अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.
આવી રીતે જગદંબાને વાસ્તે ગાજતે લઈને આવે છે. માનું પૈયર હરદ્વાર છે. હરદ્વારમાં સૌ પ્રથમ બ્રહ્મકુંડમાં માએ સ્નાન કર્યા, વસ્ત્રો બદલાવ્યા, વળી પાછા બળદ ઉપર નંદી પર સવાર થયા અને કંઠખલ આવ્યા. દક્ષે કહ્યું હતું કે મારો જમાઈ તો નહીં આવે, પણ મારી દીકરી આવે ને તો તમે ઉભા થઈને પ્રણામ ન કરશો. દક્ષ ત્રાસ કાહુન સન્માની, પિતા ભવન ગઈ ભવાની, ભગની મિલી બહોત મુસ્કાતી, સાદર ભલે મિલી એક માતા. ભગવતી આવે છે પિયરમાં, બધી બહેનોને ખર પડી, બધી બહેનો દોડીને આવી છે. જે બહેનો જગદંબાને પ્રણામ કરતી હતી આજે બહેનો મશ્કરી કરવા લાગી. જગદંબાને સંભળાવે છે પોતાની બહેનો, જ્યારે આ ભગવાન આપણે પર રૂઠે ને ભાઈ, જ્યારે આપણા પડતીના દિવસો આવે ને ત્યારે હગાવાલા આવું બોલે. બહેનો બોલી કે આજકાલ લોકો બે શરમ થઈ ગયા, નિમંત્રણ વગરના દોડી દોડીને આવે છે. આવું પોતાની બહેનને સંભળાવે, મેણા મારે છે. એક બેન બોલી કે આ તો બધા બે શરમ છે, નિમંત્રણ વગર ના આવે. બીજી બેન બોલી એકલા એકલા દોડીને લોકો આવે છે. ત્રીજી બોલી એકલા જ આવે ને, એનો ઘરવાળો કપડાં પહેરતો નથી, ક્યાંથી આવે. ચોથી બોલી માગીને ખાય છે. પાંચમી બોલી કે શમશાનમાં રહે છે. આમ શિવની નિંદા કરવા લાગ્યા. અને આ દેશની નારી, ભારતની સન્નારી, પતિની નિંદા સાંભળી શકે નહીં, બહુ રડી પડ્યા, કાને આડા હાથ આપી દીધા. માતા આવી બેટી ઘરમાં આવ, માં માં હોય છે સાહેબ. માએ દીકરીને ગળે લગાડી, બેટી જરાય ખોટું લગાડીશ ને, પણ મને દુઃખ છે કે આ બહેનો તારા પગમાં પડનારી, તારી નાની બહેનો આ તારી મશ્કરી કરે છે. તારાથી કોઈ અપરાધ થયો બેટી, તું એકલી કેમ આવી, તારો પતિ કેમ નથી? સરખું કરને ત્યારે કહેવામાં આવ્યું, માં તને શું કહું, મારી પાસે બેસ, મેરે પાસ આવો, મેરે પાસ બેસ. મેં સુનાઉં રામ કી કહાની, મેરે પાસ આવો, મેરે પાસ. હે માં મારી પાસે બેસ, ઓ તુમકો સુનાઉં મેં રામ કી કહાની, મેરે પાસ આવો, મેરે પાસ. માં મેરે પાસ આવો, મેરે પાસ. સતી માના ખોળામાં માથું લૂકીને રડી પડી, માં મારો પતિ એક સંતની કથા સાંભળવા માટે લઈ ગયા હતા, મેં કથા સાંભળી નહીં. સીતાનો રૂપ લીધો, ભગવાનની પરીક્ષા કરી, મારા પતિ સામે ખોટું બોલી, મારા પતિ જાણી ગયા, મારો ત્યાગ કર્યો, મને બોલાવતા નથી, મારા હાથનો ખાતા નથી, મારા હાથનો પાણી નથી. તું જ બતાવ માં, જેનો પતિ રૂઠી જાય એ સ્ત્રીને સંસાર કેવો લાગે. છતાં પણ મારો પતિ કેવો દયાળુ, મને કથા સંભળાવતા, હું કથા મૂકીને આવી. મને થયું મારો બાપ યજ્ઞ કરે છે, મારી બહેનો મને મળશે, મારા સગાવાલા મળશે, આશા રાખીને આવી. પણ અહીં ઉલટું પડ્યું, માં મારા પિતા પાસે મને લઈ જા, અને મારા પિતાને બોલ કે મારા પતિને બોલાવે, મારું સમાધાન કરાવે. મારે કાંઈ જોતું નથી, હું મારા બાપ પાસે કંઈ લેવા નથી આવી. સતીની માએ કીધું, બેટી હવે તારો બાપ મિનિસ્ટર બની ગયો છે, હવે નેતા બની ગયો, તને નહીં બોલાવે, એને અભિમાન થઈ ગયું છે, તારા પતિનું અપમાન કરવા માટે બધું કર્યું છે. હજુ સમય તું પાસી જતી રહે, તારા ઘેર જા દીકરી, તારે ના આવવું જોઈએ. તારા પતિને મૂકીને બેટા જગદંબા રડી પડ્યું, કયા મોઢે જાઓ, મારા પતિ મને બહુ સમજાવી, તમે ન જાઓ ન જાઓ, પણ હું આવી ગઈ. પિતા પાસે જાય, પિતાએ મોઢું ફેરવ્યું, બધાએ બેઠેલા સભામાં નીચું જોઈ ગયા, જે લોકો માતાજીની આરતી ગાતા, આરતી બોલતા, પ્રણામ કરતા, બધાએ નીચું જોઈ ગયા. દક્ષને હાથ જોડીને કીધું, પિતાજી તમારી દીકરી તમને પ્રણામ કરે, આજે બાપ નથી બોલતો, બાપનો કાળ બોલ્યો, તારું મોઢું લઈને જા, તું શું કામ આવી મારા માટે, તું મરી ગઈ છે. પિતાજી આવો મારો શું અપરાધ, કેવું તમારા માટે મરી ગઈ, મારો પતિ તમારું થોડુંક વાંકવું બોલ્યા તો હું દોડીને આવી. કોઈ પણ દીકરીને ગમે એટલી ગાળો બોલો એ નહીં બોલે, પણ એના બાપની ગાળ બોલશો એ નહીં સાંભળે. પિતાજી
દીકરીને પાપનો જમંતો ન હોય. બાપ જેને બાપ નથી હોતો એ દીકરીને સાયા ઉઠી જાય છે. કદાચ માં ન હોય તો દીકરી જીવી જાય, પણ બાપની સાયા ઉઠી જાય એ દીકરીનો પ્રેમ ખતમ થઈ જાય. તમે તો પિતા છો, મારો પતિ તમારા વિરોધમાં જરક બોલ્યો હું ઘર છોડીને આવતી રહી. પિતાજી હું કઈ લેવા નથી આવ્યો, મારા પતિને બોલાવો, મારો સમાધાન કરો, મને પાછી વળાવો. મારા પતિએ મને બહુ ના પાડી કે તમે ન જાઓ, તમારો પિતા તમને નહીં બોલાવે, પણ મને વિશ્વાસ હતો કે પિતા મને ન બોલાવે. મારી બહેનો મને મસ્કરી કરી, મને કોઈ ખોટું ના લાગ્યું, પણ તું મારો બાપ છે, હું કઈ પૂજાવા નથી આવી, લેવા નથી આવી, મને મારા પતિ સાથે. પિતાજી સતી તમને હાથ છોડે, પણ દક્ષ પથ્થરનો બની ગયો. એને કીધું તારું મોઢું જોવા નથી માંગતો, તું અહીંથી જા, તારો પતિ આવો છે તેવો છે. જ્યારે શિવની નિંદા કરી, જગતમાં કીધું ખબરદાર હવે ન બોલશો. જે કોઈ ગુરુ ની મા બાપ ની ધર્મ ની નિંદા કરે ની જીભાન ખેંચી લેવી જોઈએ, પણ નિંદા ન સાંભળો. તમારામાં જીભાન ખેંચવાની તાકાત ન હોય તો ઉભા થઈ જાઓ. કોઈ પણ નિંદા કરતો, કોઈ પણ ની નિંદા ન સાંભળવી. આ જગદંબા બોલે, અને જે નિંદા સાંભળે, કોઈની નિંદા કરે, એને ગૌહત્યાનું પાપ લાગે. કોઈ સારો માણસ, સાજો માણસ, એની નિંદા નહીં, મા બાપની નિંદા. તમે તમારા ધર્મની નિંદા ન કરો સાહેબ, જગદંબાથી રહેવાનું નહીં. એના બાપને કીધું આમ તો તને મારી નાખવો જોઈએ, પણ જો હું તને મારીશ તો કળયુગમાં દીકરીઓ બાપને મારી નાખશે. છોકરાઓ મા બાપને મારે તો સાંભળ્યું, મા દીકરીને મારે એ સાંભળ્યું, પણ દીકરીએ મા બાપને માર્યા એવું કોઈ દાખલો નથી પિતાજી. દીકરી કોઈ દી બાપને મારે નહીં, પણ હું તમારી સામે મરી જઈશ, કારણ કે આ શરીર તમારાથી પેદા થયેલું છે, તમે આના જન્મદાતા છો. આ શરીરને હું નહીં રાખું, બળી જઈશ. અને સભામાં જેટલા બેઠા છો તમને બધાને પાપ લાગશે, તમે ધર્મની, ભગવાનની, તમારા દેશની તમે નિંદા સાંભળી. કોઈ તમારા દેશની નિંદા ન કરો, ધર્મની નિંદા ન કરો. સાહેબ આ લોકો સમજતા નથી જે તમારા ધર્મની નિંદા કરે છે. જગદંબા બોલીશ, ઓ ઈ પાપ ગૌ દાત સમાના હરિહર નિંદા સોને જો પોતાના બાપને કીધું તારી સામે બળી જઈ, તારું માથું બકરાનું થશે. જે ધર્મની નિંદા કરે, ભગવાનની નિંદા કરે, દેશની નિંદા કરે, બકરા જ થાય, એ ગાય ન બને. અને જેટલા બેઠા છો તમને બધાને દંડ મળશે. કારણ પેલા લોકો કે પણ અમે ક્યાં નિંદા કરી, જગદંબા બોલે છે નિંદા કરનારને જે પાપ લાગે છે એ સાંભળનારને એટલું જ પાપ છે. તમે સાંભળી તો પેલા એ કરી ને, તમે જેમ કહેતા એ ભાઈ આ વાત બંધ કર, બીજી કરતો કોઈ પણ નિંદા કરતો એને કહેવાનું એ ભાઈ વાત બંધ કર. આ કથા સાંભળો છો ને આટલું યાદ રાખજો, કોઈ પણ નિંદા કરતો એને કહેવાનું ભાઈ બંધ કર, કોઈની નિંદા કરવી નહીં, સાંભળવી નહીં. ભગવતી બોલ્યા છે રામકથામાં, રામાયણમાં લખી છે. આ ચોપાય આ મારા ઘરનું, અમા હું તમને કાંઈ સંભળાવતો નથી, અમારે લખ્યું તે બોલું છું. ભગવતી કહે છે તમને બધાને દંડ મળશે, કારણ કે તમે નિંદા સાંભળી. કોઈની નિંદા કરો નહીં, સાંભળો નહીં, મોઢે કહી દો, ખોટું લાગે તો બે રોટલા વધારે ખાય, પણ ગૌહત્યાના પાપથી બચી જવાય. અને બધાને કીધું દંડ મળશે. આમ કરીને અગ્નિમાં કૂદી પડ્યા જગદંબા. બધા જોતા રહ્યા, અસ કહી અગન જો મરત સતી હરિશનવર માતા જન્મ જન્મ શિવ પદ અનુરાગ સતી મરત હરિશનવર માતા
જન્મ જન્મ શિવ પદ જન્મ જન્મ શિવ પદ આમ કહીને જગદંબાએ ભગવાન શ્રી હરિને કહ્યું કે તું રામ બનીને ભારતમાં જન્મતો હો. હે ઈશ્વર, તો મને બીજા જન્મમાં પતિ ભગવાન શિવ મળે અને મરવા ટાઈમે જે ભગવાનને યાદ કરતો કરતો મળે એને ભગવાન ફળે. આ જગતમાં જેટલા લોકો મરે છે, કોઈ પત્નીને, કોઈ પતિને, કોઈ પૈસાને, કોઈ ઘરને, કોઈ પોતાને યાદ કરીને મરે છે. અંતે મતિસા ગતિ. કૃષ્ણ કહે છે કોઈ સ્ત્રીનું સ્મરણ કરતો કરતો મરે એને સ્ત્રી થવું જ પડે. સાહેબ, જે છોકરાનું સ્મરણ કરતો કરતો છોકરાને યાદ કરતો મરે એને જન્મવું જ પડે. પણ એવો વિશ્વાસ નથી કે એના ઘરમાં જન્મશો, ક્યાંય ઝૂંપડામાં જન્મશો તો મજૂરી કરવા મરી જશો મારા બાપ. માટે ઈશ્વરને હર પલ તમે જેને માનતા હો, રામને, કૃષ્ણને, શિવને માને, જેને માનતા હો એને યાદ કરો. બધું છોડીને ભાગી જવાની જરૂર નથી, આમાં આવવાની જરૂર નથી. સાહેબ, જ્યાં છો ત્યાં જેને માનો છો એને યાદ કરો. સાહેબ, માતાજી શિવને યાદ કરતા કરતા અગ્નિમાં બળ્યા એટલે બીજા જન્મમાં વળી ભગવાન શિવને પ્રકાથી હિમાલયને ઘેરે દીકરી બનીને જન્મમાં પાર્વતી નામ પડ્યું. સમય ઓછો એટલે ટૂંકમાં કહું, બહુ તપસ્યા કરી અને ભગવાન પ્રસન્ન થયા. શિવજીએ ઋષિઓને મોકલ્યા. ઋષિઓ પરીક્ષા કરે છે, માં તમે આટલી મોટી તપસ્યા કોના માટે કરો છો? ભગવતી કહે છે, જુઓ ને, હું વગર પાંખે ઉડવા માંગુ છું, પાણીમાં મહેલ બનાવવા માંગુ છું, બને? બોલે, ના. તો સાંભળો, મારે શિવને પતિ રૂપમાં જોઈએ છે, શિવની સાથે મને લગ્ન કરવા છે. ઋષિઓ હસવા લાગ્યા, તમને આવું કોણે કીધું? કે નારદજીએ. બોલે, હા તો બરાબર છે, કારણ કે નારદના લગ્ન ત્યાં નહીં, ભગવાનને કરવા દીધા ને એટલે એને સોગંદ ખાધી, મારાને તો કોઈને કરવા દેવા નહીં. જેને જેને નારદ મળ્યો એ બધા ભિખારી બન્યા, ઘર બહાર છોડીને. સાહેબ, અને આ નારદ્યની વાતમાં કેમ આવ્યા? માતાજી ખબરદાર, મારો ગુરુ છે, મારા ગુરુની નિંદા ન કરશો. તમે કોણ છો? બોલે, ચાલો તમારા ગુરુની નિંદા નહીં કરી, પણ તમે કોની સાથે લગ્ન કરો છો? બોલે, શિવ સાથે. તમે જાણો છો? બોલે, ના, તે તો શમશાનમાં રહેશે, ભીખ માગીને ખાય, કપડાં પહેરે નહીં, કોઈ મા બાપ નહીં, કુટુંબ કબીલા કોઈ નહીં, કોઈ મકાન નહીં. માતાજી કે, સારું, પોતા કચરા કરવાના પડે. મકાન હોય તો મહેમાનો આવે, વેવાય આવે, જમાઈ આવે, ચાય પાણી પાન પરોઠા ઢોકળા ખવડાવવા પડે. સારું કે, પણ શમશાનમાં રહે કે સારું, જે આવે બોલે ને હુડાઈને બધા જતા રહે. સારી વાત છે, શમશાનમાં કોઈ જાજો ટાઈમ બેસે, પણ એ કપડા નથી પહેરતા. સારું, મારે એકલીને હાડી ધોવાની રહી, કપડા ધોવા મટી ગઈ. એ માગીને ખાય છે, ખારું મારે બનાવવું ને બે રોટલા માને મળશે માગેલું. ત્યારે સંતો એ માને કહ્યું, જય 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 જગદંબા બાબા, હે જગતની માં, તમારું જય થાવ, તમારી તપસ્યા પૂરી થઈ, તમને શિવ મળશે. સપ્ત ઋષિ ભગવાન શિવને વાત કરી, શિવને સમાધિ લાગી અને તારકાસુરના રાક્ષસે હાહાકાર કર્યો. આને એ જ મારી શકે, ભગવાન શિવના લગ્ન થાય, શિવજીને ઘરે દીકરો જન્મે તો જ મરે, ન તો મરે નહીં. હવે શું કરવું? કામદેવને મોકલ્યો, શિવની સમાધિ તોડાવવા. શિવ જાગ્યા, કામદેવને બાળ્યો, વળી સમાધિમાં બેઠા, વળી બધાએ ગભરાયા, બ્રહ્મા પાસે ગયા. બ્રહ્મા બધા દેવતાઓને લઈને શિવને જગાડ્યા, મહાદેવ, હમણાં ક્યાંય લગ્ન વિવાહ થતા નથી, કમૂતર થયા, એક વર્ષ થઈ ગયું, કોઈના લગ્ન થતા નથી, ગીત ગાવા મળતું નથી, લાડવા ખાવા મળતા નથી, વરરાજોને જોયો નહીં, તમે પૌણો, તમે તમારી જાનમાં આવી. પ્રાર્થના કરી શિવ જાગ્યા નહીં. દેવતાએ ભગવાન રામને યાદ કર્યા, રામ શિવજીના હૃદયમાં આવ્યા. હે પરમાત્મા, હે મારા ઈષ્ટદેવ, તમારા લગ્ન કરો, આ બધા દુઃખમાં છે, તમારા લગ્ન નહીં થાય ત્યાં સુધી આ રાક્ષસ મરશે નહીં, તમારા ઘેરે દીકરો જન્મશે એ જ આને મારશે, તમે મારા ઈષ્ટદેવ છો ભોળાનાથ. ભગવાન રામે પ્રાર્થના કરી, શંભુ શરણે પડી માગુ ઘડી રે ઘડી, શંભુ શરણે પડી દર્શન શિવાઓ શરણી પડી આપ ઘડી રે ઘડી, શંભો શરણી પડી આપ ઘડી રે ઘડી. હે મહાદેવ, હે મહાદેવ,
બધાને ખબર છે આને કોઈ મા બાપ નથી, કોઈ કુટુંબ પરિવાર નથી, આનું કોઈ જુએ સ્વર રાજાનું? ભગવાન ભોળાનાથ કીધું, કોઈ બાપ ને તમે છો ને, જેનું કોઈ ન હોય એનું ભગવાન છે. આવો તમે મારો શિંગાર કરો. એક પ્રેત સ્મશાનમાંથી ભભૂતિ લાવ્યો. કથા બહુ લાંબી છે પણ સમય આપણી પાસે નથી. ભભૂતિથી ભગવાનનો શિંગાર કરે છે. એક ગણ ગયો સર્પોને લાવીને વીટી દીધા, એક ગણ ગયો બાગંબરને લાવી વીટી દીધા, એકે ત્રિશુલ હાથમાં આપ્યો, ડમરું આપી, કામદેવને બાળવાથી જટા ખુલી ગઈ હતી એને બાંધી, અને ભગવાનનો શિંગાર કરે છે. ભગવાન ભોળાનાથ સજાય છે. તુલસીદાસ બોલ્યા, શિવ હી સંભુગન કર હી શિંગાર. આપણી વચ્ચેમાં જગદંબા બેઠા છે કન્યાના રૂપે, એક વાર તાળીથી બધાઓ સાહેબ. Yeah.
દેવીને નંદી પર બેસાડ્યા. આગળ જાણાય આ બંને દેવતા ચાલવા લાગ્યા. દેવંગનાઓ ગીત ગાવા લાગી, 64 જોગણીઓ નાચવા લાગી. ભગવાન શિવ નંદી પર સવાર થયા. નંદીની આંખમાં આંસુ આવ્યા. ભગવાને કીધું, કેમ? બોલે, આટલા બધા જાનૈયા, આટલા બધા દેવતાઓને આપણી પાછળ કોઈ નહીં. ભૃંગીને કહ્યું, જાઓ, જેટલા સંસારમાં શમશાન છે, મંત્ર દ્વારા બધા પ્રેતોને જગાડો અને કહો આપણા મોટા બાપુના લગ્ન છે, બધા આવો. ભારતમાં જેટલાઓ શમશાન, બધા ભૂતપ્રેતોને બોલાવ્યા. બાકી રીતો વિદેશમાં જઈને આમંત્રણ આપ્યું. આવ્યા પેલા બધા, હાય હાય, બાય બાય. કોઈ ગોરાન, કોઈ ધોળાન, કોઈ કાળાન, કોઈ તિલાન, આફ્રિકા વાળા આવ્યા, લંડન વાળા, અમેરિકા, બધા આવ્યા. શમશાન તો બધે હોય ને ભાઈ, બધા આવ્યા. અને ભગવાન શિવ નંદીવર એની પોતાની જમાતને જોઈને મહાદેવ ખુશ થયા. ઊંધા બેઠા નંદી કે, પણ આ પણવા જાઓ છો? હરખા બે બોલે, નહીં, લંબો રસ્તો આપણે બધા, તમે મને દેખો, હું તમને દેખો, વાતો કરતા કરતા હાલો. અને દેવતાઓ જોઈને બધા હસવા લાગ્યા. જસ દુલા તબ બની મારા હતા, હવે શું કરવું? ભગવાને વિષ્ણુને કહ્યું, અલગ થઈ જાઓ. બધા અલગ થઈને આગળ નાખવા લાગ્યા. નંદી કીધું, માલિક જુઓ, બધા આગળ જાય. બોલે, કોઈ બાપની જેને સન્માનની ભૂખ જવા દો. ભગવાનને કહ્યું કે આપણે આપણી રીતે ચાલો. અને વિષ્ણુ ભગવાનને કહ્યું, નારદને મોકલક અને કપડાં પહેરાવો. નારદજીએ કીધું, અમારા કપડાં પહેરો. બોલે, તમારા કપડાં નહીં પહેરા, લગ્ન કરવા હોય તમારા, મારા કરવાના, તમારે નથી કરવાનું. અને ભાઈ, હિમાચલમાં જાન આવી, ટૂંકમાં કહું, સમય આપણી પાસે ઓછો છે, આખો હિમાચલ દેખવાયું. તમે જાણો છો, ક્યાંય કંઈ જલુસ નીકળે, વરઘોડો નીકળે, લોકોને જોવાનો બહુ રસ, સાથ આપવાનો ઓછો. ભાઈ, હમણાં કોઈ વરરાજો નીકળે, બધા જોવા નીકળે છે. એમાં આખો હિમાલય જોવા નીકળ્યું. અને દેવતાઓને જોઈને કહેવા લાગ્યું, તમે વરરાજો છો? વિષ્ણુ ભગવાન કે, આપણે નહીં, પાછળ. બધા કહેવા લાગ્યા, જેના જાનૈયા, જેના મહેમાનો, જેના ભારતમાં આટલા લોક રૂપાળા, તો જાનૈયો કેવું હશે, વરરાજો કેવું હશે? ભગવાન કે, જુઓ તો ખબર પડે. જેને ઓને પૂછે, તમે વરરાજો? ઇન્દ્ર કે, હું નહીં ભાઈ, પાછળ છે. વરુણને પૂછ્યું, સૂર્યનું? જેને પૂછો, બધા કે પાછળ છે. લોકો બહુ રાજી થયા કે અમારી પાર્વતીમાં કેટલી ભાગશાળી, અમારા ગામની દીકરી કે જેના જાનૈયા આટલા રૂપાળા, એનો વરરાજો કેવો હશે? બધાએ જાનૈયા આગળ નીકળ્યા. માં મેનને ખરપડી આરતી સજાવે છે. ભગવાન શિવનું રૂપ જોઈ અને જે આરતી સજાવાતી, એટલે બધા ભૂખ્યા થયેલા સર્પો, તે પેલું દહી હતું ને થાળીમાં, એમ કે દૂધ છે, તે પેલો ગળામાં તો લાંબો થઈને પીવા ગયો. થાળી પડી, વળી માએ લીધી, વળી ઉતારવા ગયા આરતી, તો પેલો માથે હતો એ પડવા ગયો. અને સાહેબ, ભગવાનના દાગીના પડ્યા ને પછી જે ભગદળ મચી છે, ખોનાનો દાગીનો પડે તો લઈ લે, પહેરે આ દાગીનો કે સીધો ઉપર પોગી જાય છે, કોણ લે? ભગવાન શિવનું રૂપ જોઈ પાર્વતીની માં બેહોશ થઈને પડી ગયા. થાળી પડી ગયા આરતીની. નાના નાના છોકરાઓ જે જોવા આવ્યા હતા વરરાજાને જોઈને, બધા પોતપોતાના ઘરમાં ઘૂસી ગયા. મા બાપ પૂછે, કેમ? કે આ પાગલ છે વરરાજો, આ વરરાજો છે કે યમરાજ છે? એટલા મા બાપ, ખબરદાર, આપણા ગામની દીકરીને લગ્ન છે, એમાં હિમાલય છે, રાજા, રાજાની દીકરીને લગ્ન છે, આવું ન બોલાય, કોઈ સાંભળશે મારશે. બોલે, મારવા તો મારે, પણ જીવતા છે જોશ્યા. કેમ? કે આવો વરરાજો હોય નંદી પર બેઠો, બેલ ઉપર બેઠો, બળદ પર. એટલે એના મા બાપ કહે છે કે ભાઈ, એની રીત, એની નાતમાં રિવાજ હશે બળદ પર, આપણે ઘોડા પર બેહીએ, રિમાજ. બોલે, અમે જોઈને આવ્યા છીએ. અને પછી તો આખી ગામની બેન દીકરીઓ જોવા આવી, મહાદેવને જોઈ, અને બધાએ ગભરાઈ ગયા. મેના તો ઘેર દોડીને આવી, પાર્વતીને ગોદમાં લઈને કીધું, કૂવામાં પડી જાય, ઝેર પી લઈશ, પણ મારા જીવતા તારા લગ્ન નહીં થવા દો. અને મા પાર્વતી, માના આંસુ પૂછે, મા, મારા ભાગ્યમાં લખ્યું હશે કે મને મળશે? વિધાતાના લેખને કોણ મીટે? મા તું રડીશ નહીં, મારા ભાગ્યમાં હું લખશે, પણ મા ના પાડે. માને રોતી જોઈ, આખા હિમાલય છે વાસી રાજીયા, આટલી સુંદર ભગવતી જગદંબા અને પેલો ભૂતનાથ ગાંડા જેવો વરરાજો, અને સાથે જે ફળ આંબાને લાગ્યું, જે બાવળને લાગ્યું, આખું ગામ રડે. અને નારદ આવે છે, સમજાવે છે, દેવી જેને તું દીકરી સમજે તારી માં છે, તબ સુતા જગ જનની ભવાની, આ તો શિવની પટરાણી છે, તું બહુ ભાગશાળી, તારે ઘેરે દીકરી બની આવી. આગલા જન્મમાં દક્ષની દીકરી હતી. શિવ એને કથા સાંભળવા લઈ ગયા એક મહાત્મા પાસે, અને સીતાનું રૂપ લીધું. ભગવાનને ત્યાગ્યો, દક્ષના ઘેરે બળી ગઈ, તારા ઘેરે દીકરી બનીને આવી છે, અને ધામધૂમથી સજાવ, આ જગતની માં છે, શિવની પટરાણી છે. નારદે જ્ઞાન આપ્યું, બધાને ખબર પડી, બધા પાર્વતીના ચરણમાં પડે છે. દીકરીને 16 શણગાર સજાવ્યા, પછી તો શિવની સાથે લગ્ન કરવાની તૈયારી થઈ. ભગવાન ભોળાનાથ જાન લઈને આવે છે,
આવી આવી રે જબરી જાન ભોળો નાથ પર છે સાવધાન માં પાર્વતી ને કહ્યું શિવના ગળામાં તમે જય માળા પહેરાવો, ભોળાનાથ ને કહ્યું ગર્ગ ઋષિ તમે પાર્વતીના ગળામાં હાર પહેરાવો, તમારી સામે શિવ અને પાર્વતીના વિવાહ થઈ રહ્યા છે, એકવાર જોરથી તાળીથી વધાવો. શંકર ભગવાન પાર્વતીના ગળામાં વરમાળા પહેરાવે, માં પાર્વતી શિવના ગળામાં પહેરાવે. બધા દેવતા બોલ્યા પાર્વતી શંકર ભગવાન કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. કથા બહુ લાંબી છે પણ સમય ઓછો છે. આવો શ્રી પાર્વતીના ચાર મંગળ ફેરા ફરાય છે. બ્રાહ્મણ દેવતા મંત્ર બોલે છે, ઓમ શ્રી ગણેશાય નમઃ. ઓમ ગણનંત્વઃ ગણપતિ હવામહે, પ્રિયણંત્વઃ પ્રિયપતિ હવામહે, ઘુમ નિધિનંત્વઃ નિધિપતિ હવામહે. વસો મમ હૃદયે આવાહમ જાનામિ ગર્ભ તત્ત્વમસી. શિવ પાર્વતીએ ગણપતિનું પૂજન કર્યું, શંકા ન કરશો,
ગણપતિ એક નથી, આપણા ભારતમાં આપણા શાસ્ત્રોમાં 12 ગણપતિ છે. શિવ પાર્વતીએ પણ ગણપતિની પૂજા કરી છે અને શિવ પાર્વતીના બ્રાહ્મણ દેવતા ગર્ગ ઋષિએ શેડાશેડી બંધાયા છે. દેવતાઓ પ્રાર્થના કરે, સ્વસ્તિ વાદન કરે. સ્વસ્તિ નઃ ઇન્દ્રો બ્રહ્મા સ્વાહા, સ્વસ્તિ નઃ ગોહા વિષુવેદાહા, સ્વસ્તિ નઃ અરિષ્ટનેમિ, સ્વસ્તિ નઃ બૃહસ્પતિ દદાસ્તુ. તમા પેલું મંગળ વરતાય રે માય નમઃ, પેલું મંગળ વરતાય રે નિ મંગળ, તેના તેના ને દેવાય રે મેને મંગળ, તેના તેના ને દેવાય રે મેને મંગળ, ભૂમિ ના નાન દેવાય રે મેને મંગળ. લોકો ધરતી નું દાન આપે, આપણે ધન નું દાન આપીએ. ભોજન છે, આ ભોજન દાતા તમારી સામે છે અને તાળીથી વધાવો મારા બાપ. ક્યારેક ક્યારેક માણસ ભગવાનને દોષ આપે, ધર્મને દોષ આપે, ગુરુને દોષ આપે, માતા પિતાને દોષ આપે. જીવન કંઈક એવું જીવાયેલું છે. કાલે પણ કીધું હતું કે જ્યાં સુધી આપણા સારા કર્મો નહીં હોય તો હવે ગમે એટલી વિધિ વિધાન કરશું મેળ નહીં ખાઈ. સાહેબ, ઈશ્વરનો નિયમ છે, આપણે જેવું કર્મ કરશું એનું ફળ આપે છે. એટલા માટે ભગવાન શંકરના વિવાહમાં સર્વ દેવી દેવતાઓ અલગ પડ્યા. ત્યાંના લોકો પૂછે છે હિમાલય વાસીઓ કે તમે વરરાજા છો કે બોલે નહીં વરરાજા પાસળા. વરરાજા એક દિવસ માટે વરનો રાજા, પછી આખી જન્મ રાણીનો ગુલામ, રાણીનો બાદશાહ. એક માટે વરરાજા. મને આશીર્વાદ આપો, હું જન્મ જન્મ વાંઢોરોની આવી કથા તમને સંભળાયા કરું. સાહેબ, ભગવાન શિવ પરણવાની ના પાડે છે, દેવતાઓ પરણે પડાવે છે. નંદીમાં ઊંધા બેઠા છે. હિમાચલના લોકોએ બ્રહ્માને પૂછ્યું તમે વરરાજાના બાપ છો? બોલે ના. તો હું વરરાજાનો દીકરો છું. બ્રહ્મા, વરરાજાનો દીકરો જેના લગ્ન નથી ત્યાં બોલે એ મારા બધાનો બાપ છે. મહાદેવ બધાના બાપ છે, દેવાદિદેવ મહાદેવ છે. પણ વરરાજાના કેવી રીતે છોકરા હોય? તમે લોકો ભણેલા લખેલા શું બોલો છો મને ખબર ન પડે. બોલે એનું તો વાત છે બધી. ભગવાન શિવને જોઈ બધાએ ગભરાયા છે અને નારદજીએ બધાને પ્રકાશ આપ્યો. શાસ્ત્ર આપણને પ્રકાશ આપે, આ કથા આપણને જીવતા શીખવાડે. ધ્યાનથી સાંભળીએ તો આનંદ આવે, ધ્યાનથી ન સાંભળો તો આનંદ ના આવે. સાહેબ, ભગવતી સતીએ ધ્યાનથી સાંભળી નહીં, એને બીજો જન્મ લેવો પડ્યો. પણ એને બીજો જન્મ યાદ આવ્યો કે આગલા જન્મમાં હું એક રૂપિયાવાળાની દીકરી હતી અને મારા પતિ મને એક સંત પાસે લઈ ગયા, મેં કથા ન સાંભળી, મારે મરવું પડ્યું, બળવું પડ્યું. અને ભગવાન શિવના લગ્ન થયા પછી એ
એમની વિદાય થાય છે ત્યારે એક માં દીકરીને કેવી શિક્ષા આપે છે, એની સખીઓ બહેનપણીને કેવું સમજાવે છે, એક બાપ દીકરીને શું કહેવા માગે છે એ આપણને રામકથા કહે છે. જ્યારે જગતમાની વિદાય થઈ તો પાર્વતી માની માં મેના દીકરીને ગળે લગાડીને કહે છે, બેટી કરહુ સદા સંગ હરિ પદ પૂરા, ઓ નારી ધર્મ પતિ દીકરીને કહેશે, બેટી સસરાલ જાય છે, સુખ દુઃખ આવે ને તો એને સહન કરજે, તારા માતા પિતાની લાજ તારા હાથમાં છે, અજાણા લોકોની સાથે તારે જીવવાનું છે, તારા પતિને સુખ દુઃખમાં સાથ આપજે. આ ગ્રસ્ત આશ્રમ પરમાત્માને પામવા માટે છે, આસો આરામ સુખ ભોગ ભોગવવા માટે નથી, ગ્રસ્ત આશ્રમ કામને જીતવા માટે છે. સાહેબ તમે સ્ત્રીની સાથે રહી શકો, પતિની સાથે રહી શકો, તમે વ્રત ઉપવાસ કરી શકો, અમે ના રહી શકીએ સાહેબ, અમારી સાથે કોઈ બેન દીકરી ના રહી શકે, અમે બેન દીકરીની સાથે ના રહી શકીએ, તમે રહી શકો કારણ કે તમે ગ્રસ્ત આશ્રમમાં છો. અમારા માટે સ્ત્રી અગ્નિ છે, અમે ઘી છીએ, તમારા દર્શન કરીએ, તમને હાથ જોડીએ, તમે મંદિરમાં આવો બેસો ખાઓ એની અમને કોઈ તકલીફ નહીં, પણ હું તમારી સાથે ન રહી શકું, તમે મારી સાથે ન રહી શકો. ગુરુ આપણને બતાવે, અમારા ગુરુએ આ કહ્યું તો, બેટા સંસારમાં જેટલી સ્ત્રી તારી માં બેન દીકરી છે, અમે ઉપરથી નથી પડ્યા, અમને જન્મ આપનારી પણ કોઈ માં જ હતી, પણ જ્યારે દીક્ષા આપે ત્યારે કહે કે બેટા માતાઓ બહેનોથી દૂર રહેવાનું, એની પાસે નહીં રહેવાનું, એને સાથે નહીં રાખવાના, દૂરથી આવો જાઓ બેઠો, મને જાહેરમાં તમે મળી શકો, હું તમને એકાંતમાં ન મળી શકું, તમે મને એકાંતમાં ન મળી શકો. સમાજ છે, સબસે બડા રોગ ક્યા કહેંગે લોગ, બધાને ડર છે સાહેબ, ડરવું જ જોઈએ, જે સમાજથી ધર્મથી ભગવાનથી નથી ડરતો એ પછી રાક્ષસ થઈ જાય. રામાયણમાં રાક્ષસોની બહુ કથા આવે, જ્યારે રાક્ષસ નામ પડતા આપણને લાગે શિંગડાવાળો હશે, મોટા મોટા વાળ હશે, મોટી મોટી મૂછો હશે, મોટા મોટા નખ હશે, નહીં, એક માનવ જ હોય છે, પણ એનો સ્વભાવ, એનું ચરિત્ર, એનું જીવન, એના કર્મ રાક્ષસ જેવા હોય. રાવણ બ્રાહ્મણ હતો એ રાક્ષસ કહેવાનો, કારણ કે એના કર્મ એવા હતા. શિંગડાવાળા રાક્ષસ નથી, તમને કોઈ દેખાડે છે અલગ છે, ક્યાંય શાસ્ત્રોમાં શિંગડાવાળો રાક્ષસની કથા નથી. રાક્ષસ એક માણસ જ હોય છે, એની વૃત્તિ બદલાઈ જાય, એક દેવ જેવો હોય, એક રાક્ષસ જેવો હોય. ભગવાન કૃષ્ણનો મામો કંસ એને રાક્ષસ કહેવાનો, ને તો ભગવાન કૃષ્ણનો મામો રાક્ષસ નહોતો. એના કર્મ, એનો સ્વભાવ, એનું જીવન, એનું ચરિત્ર, માણસના ચરિત્રની પૂજા થાય છે, કર્મની નહીં સાહેબ. માણસ કોઈ જાતિથી નથી પૂજાતો, એનું કર્મ મહાન હોય, એનું ચરિત્ર મહાન હોય. મહાકાળી માતાનું મોઢું કેવું છે સાહેબ, સતા દુનિયા એને પૂજે, હનુમાન વાંદરો છે જગત એને પૂજે સાહેબ, આ ગણપતિ દાદાને હાથીનું મસ્તક દુનિયાને પૂજે, કારણ કે આ ચરિત્ર ને કર્મ થી આ જગતમાં લોકો પૂજાય છે. મારું ચરિત્ર સારું ન હોય, મારું કર્મ સારું ન હોય, ગમે એટલી મોટી વાતો કરું, સમાજ ઉપર અસર નહીં પડે, સાંભળશો જરૂર પણ તમારા ધ્યાનમાં મગજમાં નહીં આવે. એટલા માટે એક માં દીકરીને કહે છે, બેટી કરહુ સદા શંકર પદ પૂજા,
સંન્યાસી ને દીકરીનું જીવન એક જ હોય છે. સંન્યાસી ઘર બાર છોડીને સાધુ બની જાય, દીકરી પિયર છોડીને સસરાલમાં જાય. એ બે કુળને તારી દે, દીકરો સારો હોય તો એક કુળને તારે, દીકરી બે કુળને તારે, એમ સખીઓ મા અને શિખામણ આપે. એક પહાડ હિમાલય દીકરીને વિદાય કરવા માટે ઓગળી ગયો, પીંગળી ગયો, પથ્થર રડ્યો છે. શિવજીના ચરણ પકડીને કહ્યું, મારી દીકરીને મેં આઠ પ્યારથી મોટી કરીશ, તમારા ઘરની કિંકરી બનાવો, દાસી બનાવો, આનાથી કોઈ અપરાધ થાય તો ક્ષમા કરજો, એવું માનજો ના, મા બાપનો દોષ છે, દીકરીનો નહીં. ખૂબ દીકરીને દહેજ આપ્યો, દીકરીનું કન્યાદાન આપ્યા છે, દીકરીને વેચાતી નથી, દીકરીનો પૈસો લેવાતો નથી. ભગવાન શિવે બધું બ્રાહ્મણોને આપી દીધું ને કહ્યું, હિમાચલને મહારાજ તમને તમારી દીકરી આપી, એનાથી વિશેષ મારે કંઈ જોવે નહીં, તમે ચિંતા ન કરશો, તમારી દીકરીનું ક્યારેય દુઃખ નહીં પડવા દઉં, એના દુઃખ સુખનો ભાગી બનીશ, અગ્નિની સાક્ષી ચાર ફેરા ફેરાશ. માનવનું કામ છે કમાવાનું, સ્ત્રીનું કામ છે ઘર ચલાવવાનું, માનવનું કામ છે ધર્મ પર ચાલવાનું, પત્નીનું કામ છે ને મોક્ષ તરફ લઈ જવાનું. એટલા માટે આપણા દેશમાં અર્થ, ધર્મ, કામ અને મોક્ષ ચાર પદાર્થ કયા છે. અગર યે વિડિયો આપકો પસંદ આયા હો તો લાઇક કરેં ઓર શેર કરના મત ભૂલિયે, સબસ્ક્રાઇબ કરેં લક્ષ્ય ટીવી ચેનલ કો, હા ઓર બેલ આઇકોન પર ક્લિક કરના મત ભૂલિયેગા લેટેસ્ટ વિડિયો સબસે પહેલે પાને કે લિયે.